રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા તરફ જતા બામણબોળ પુલ પર ગોંડલથી હાઈબોન્ડ સિમેન્ટ ભરીને જતા ટ્રકમાં બ્રેક ન લાગતા તે પલટી મારી ગયો હતો. ટ્રક પલટી મારી જતા રોડ બ્લોક થઈ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. અવારનવાર બામણબોરની આસપાસ રોડનું કામ ચાલતું હોય છે ત્યારે આવા અનેક બનાવો બને છે. અવારનવાર એક સાઈડનું કામ ગોકળ ગતિએ ચાલતું હોય તેથી તાત્કાલિક ધોરણે ઓથોરાઇઝ્ડ હાઈવેનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. આપ જોઈ રહ્યા છો અત્યારે ગુજરાત મીરર દ્વારા કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર બામણબોર પાસે ગોંડલથી ભરેલી હાઈબોન્ડ સિમેન્ટ 680 થેલી ભરેલી ગોંડલથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે બામણબોર પાસે જે નદીનો પુલ છે તેના ઉપર સિમેન્ટ ભરેલ ટ્રક પલટી મારી જતા ત્યારે ડ્રાઈવર એવા રાજેશ સાનુ જે ઈપીનો છે એને નાની મોટી હાથમાં ઈજા થયેલી હતી. ત્યારે આપ જોઈ રહ્યા છો ગુજરાત મિરર દ્વારા અવારનવાર નેશનલ હાઈવે ઉપર અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે પુલ અને રોડનું કામ ચાલુ હોય ત્યારે અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે આ ટ્રક ડ્રાઈવર જણાવે છે કે ગાડીની બ્રેક ફેલ થવાથી આ દુર્ઘટના બની હતી. ત્યારે તંત્ર દ્વારા વારંવાર હાઈવે ઉપર અનેક બનાવો બન્યા છે. ત્યારે ટ્રાફિક જામ ન હતા ત્યારે માટે ટ્રાફિક પોલીસ હતા એરપોર્ટ પોલીસ ઘટના સ્થળ ઉપર આવીને રોડ ક્લિયર કરાવે છે. ત્યારે આવા અનેક બનાવો બને છે ત્યારે તાત્કાલિક ધોરણે પુલ અને રોડનું કામ પરિપૂર્ણ કરવામાં આવે એવી લોકોની માંગણી ઉઠી છે. મહેશકુમાર આ ગાડીમાં શું ભરેલું હતું? સિમેન્ટ. ક્યાંથી ભરી હતી? ફાઈબોન. ક્યાં જતી હતી? અમદાવાદ. તને કાંઈ ઈજા થઈ છે? ઈજા બીજા થઈ છે તને કાંઈ? તારું નામ મહેશકુમાર સાહેબ.